जिला कलेक्टर कचहरी के धारासभा हॉल में आज संकलन की बैठक का आयोजन हुआ था। दरअसल संकलन समिति की ये बैठक जिला कलेक्टर अतुल गौर की अगुवाई में आयोजित हुई थी, जिसके तहत सभी विधायक मौजूद रहे थे। आपको बता दें कि संकलन समिति की इस बैठक के तहत खासकर टूरिज्म के बारे में विभिन्न मुद्दों पर चर्चा की गई, जिसके बाद डॉक्टर बाबा साहेब मेमोरियल एंड म्यूजियम को लेकर भी कई मुद्दे साझा किए गए। सोलार पैनल और साथ ही शहर की कैनालों के आसपास जो अवैध अतिक्रमण है, इनके साथ साथ अन्य कई विकास के मुद्दों को लेकर चर्चाएं हुई। इस बारे में जिला कलेक्टर अतुल गौर ने ज्यादा जानकारी दी। आज वडोदरा जिला ना माननीय धारासभ्यश्रीओनी उपस्थिति में प्रवासन समिति की एक बैठक थी, जेमा प्रवासन माटेना केटलाक नवा कामों सूचन थयु माननीय धारासभ्यश्रीओ तरफ थी। एज रीते पवित्र यात्राधाम विकास अंतर्गत केटलाक नवा कामों सूचन थयु, जे माटे हवे दरखास्त तैयार करीने मोकलवामां आवशे। संकलननी बैठक में जुदा जुदा विकासना कामों की चर्चा थी અને તમામનો હકારાત્મક નિર્ણય થયો છે। આજે કલેક્ટર ખાતે સંકલનથી ખાસ કરીને ટુરિઝમનો વિષય મેં લીધો છે। તુલસીવાડી જે આપણી વર્ષો જૂની વાડી છે અને ત્યાં નરસિંહજીનો વરઘોડો નીકળતો હોય છે અને ત્યાં તુલસી વિવાહ થતો હોય છે, અને મારી એવી ઈચ્છા હતી કે આ આપણા વિસ્તારના આ જે પર્ટિક્યુલર તુલસીવાડી છે એને ડેવલપ કરવામાં આવે, ટુરિઝમ અંગત લેવામાં આવે, જેથી કરીને જે લોકો ત્યાં ભેગા થાય છે અને જે વ્યવસ્થા ત્યાં હોવી જોઈએ બેસવા ઉઠવાની, અને સુંદર એક મંદિર પણ ત્યાં બને તો ટુરિઝમ ખાતેથી બને તો એવી એક વાત મૂકી છે। સાથે સાથે સરદાર સરોવર કેનાલની આજુબાજુ જે દબાણો થયા છે, ખાસ કરીને કેનાલની ઉપર, અને ઘણીવાર તો ત્યાં નોનવેજની લારીઓ પણ જોવામાં આવી છે, અને ગોત્રી સેવાસી રોડ પર તો જે કેનાલ છે ત્યાં આખા ઝૂંપડા લગભગ તમે જો તો સળંગ ઝૂંપડા બાંધી દેવામાં આવ્યા છે। ગયા વખતની સંકલનમાં પણ વાત કરી હતી, તે છતાં પણ હજુ સુધી કોઈ પણ એક્શન લેવામાં નથી આવ્યો, એટલે એ વિશે ખાસ મૂક્યો છે। સાથે સાથે બાબા સાહેબ આંબેડકર મેમોરિયલ જે બની રહ્યું છે એના માટે રજૂઆત કરી છે કે બિલ્ડિંગ તૈયાર છે પણ અંદરની જે વ્યવસ્થા હોવી જોઈએ, ઓડિટોરિયમની વ્યવસ્થા હોવી જોઈએ કે મ્યુઝિયમ માટેની જે વ્યવસ્થાની વાત કરવામાં આવી હતી ગયા જ્યારે વખતે મિનિસ્ટરશ્રી અહીંયા આવ્યા હતા અને જે રજૂઆત અમે લોકોએ કરી હતી એ પછી પણ કોઈ તૈયારી થઈ નથી, તો ત્યાં મંત્રીશ્રી સાથે સંકલન કરીને એ મ્યુઝિયમ જે અંદર બનાવવાનું છે, બાબા સાહેબ આંબેડકરની ઝાંખીઓ જે મૂકવાની છે કે મૂવી એક મૂકવાનું છે એ પણ પૂર્ણ કરવામાં આવે એ એક વિષય। ત્રીજો ખાસ વિષય હતો કે જે લોકો સોલાર લે છે, સોલાર લીધા પછી એ લોકોને કનેક્શન આપવામાં આવતા નથી, કેમ કે ઘણીવાર એવું થાય છે કે ટ્રાન્સફોર્મરનો લોડ વધી ગયો છે એ કરીને રજૂઆત કરવામાં આવે છે, તો એ લોડના જે પૈસા છે એ આવે છે વ્યક્તિઓ પર જે સોલાર લે છે, તો એ વિષય ન હોવો જોઈએ અને એ પોલિસી મેટર છે, એટલે અમે સીએમ સાહેબને પણ રજૂઆત કરીશું પણ અહીંયા પણ એક રજૂઆત કરી છે। એક વસ્તુ બીજી એક હતી કે સ્મશાનની જે ભૂમિ છે જે માંગવામાં આવી છે એના માટે પણ જે સયાજીપુરામાંના ગામના લોકો જે શહેરમાં આવે છે એના માટે એક અલગથી જગ્યા મળે એની પણ વાત કરી હતી, એ પણ વિષય હજી ઇન્કમ્પ્લીટ છે એટલે એની પણ રજૂઆત પાછી કરી છે, આવનાર દિવસમાં એ પણ પૂર્ણ થશે। સંકલન હતી આજના સમયમાં જો આમ જોવા જાઓ તો સરકાર દ્વારા ઘણા વર્ષોથી MGVCL આપણે ત્યાં લાગતું હોય છે એટલે સોલર પાવરનો પેનલ્સ લગાવવા માટે ઘણી પ્રોત્સાહનરૂપ મદદ થતી હોય છે સરકાર તરફથી, અને સરકાર વધુને વધુ લોકો સોલર લગાવે એના માટે બી ઘણું એડવર્ટાઇઝિંગ કરતી હોય છે। એવા સંજોગોમાં અમુક વિસ્તારોમાં MGVCL દ્વારા NOC આપવામાં આવતી નથી, એનું કારણ શું તો કે એમના ટ્રાન્સફોર્મર્સના લોડ ઘટતા ઓછા પડતા હોય એના માટે કરીને ઇન્ડિવિજ્યુઅલ પાસેથી 2-3 લાખ સુધીની માંગ મૂકવામાં આવે છે કે આટલા રૂપિયા ભરે ઇન્ડિવિજ્યુઅલ તો જ એમને સોલરની NOC આપવામાં આવે। આ વસ્તુ તદ્દન ખોટી છે, પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવે છે MGVCL દ્વારા, અને સરકાર જ્યારે આટલા પ્રયત્ન કરતી હોય કે ફ્રી પાવર ગ્રીન પાવરનો માટે પ્રોત્સાહન આપતી હોય સબસિડીઝ આપતી હોય એની સામે આ બહુ ખોટી રીતે આ તંત્ર MGVCLનું ચાલી રહ્યું છે, એમાં એ લોકોએ સખત પગલાં લેવા જોઈએ અને પ્રજાને એને હિતમાં કામ કરવું જોઈએ।